અમદાવાદમાં વધતા જતા ફ્લેટ તેમજ કોમર્શિયલ વિસ્તારોમાં વધતી જતી માંગને લઈને નાઇટ ફ્રેન્ક કંપનીએ પોતાનો અર્ધવાર્ષિક અહેવાલની 11મી આવૃત્તિ ઇન્ડિયા રિયલ એસ્ટેટની રજૂઆત કરી. આ અહેવાલમાં શહેરોના રહેણાંક અને ઓફિસ માર્કેટ પ્રદર્શનનું વિગતવાર એનાલિસિસ કરવામાં આવ્યું હતું, જેમાં અહેવાલ મુજબ રહેણાંક સ્કીમોમાં 157% અર્ધ જેટલો વધારો કરાયો હતો, જેમાં 2018માં 1,323થી વધીને 2019માં 3,398 થયું છે, જેમાં મકાન અને ઓફિસ બંનેને લઈને અહેવાલની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં 2018માં નોંધાયેલા 1,323 રહેણાંક યુનિટ્સની તુલનાએ H1 2019માં 3,398 યુનિટ નવા બન્યા છે, જેમાં 157% વધારો થયો છે, જ્યારે ઓફિસ સ્પેસમાં રેકોર્ડ 192% વધારો થયો, જેમાં 2018ની તુલનાએ 2019માં વેકેન્સી રેટ 24.63 વધીને 0.05 MNSQFT મીટર જોવા મળ્યો. તદુપરાંત બજારમાં હવે નવી પોલિસીઓને અનુરૂપ બની રહ્યો છે અને કેટલાક કેસમાં પોલિસી રદ થવાને કારણે 2019માં નવી સ્કીમોમાં વધારો જોવા મળે છે, જેમાં રહેવા માટે તૈયાર મકાનોની ઉપલબ્ધતા ચોક્કસ કિંમતોના કારણે વેચાણમાં નોંધપાત્ર વેગ જળવાતો જોવા મળી રહ્યો છે, જેના કારણે શહેરના રિયલ એસ્ટેટના વિકાસમાં સૌથી મહત્વની હકારાત્મક અસર જોવા મળી રહી છે. મારું નામ બલબીર સિંગ છે, હું નેશનલ ડિરેક્ટર નાઇટ ફ્રેન્કમાંથી આવું છું. બેઝિકલી આઈ એમ નેશનલ ડિરેક્ટર ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ વેરહાઉસિંગ અને આઈ એમ ઓલ્સો બ્રાન્ચ ડિરેક્ટર ફોર અમદાવાદ. આજે અમે જે રિપોર્ટ લોન્ચ કર્યું એ પહેલાં 6 મહિનાનું છે, જાન્યુઆરીથી જૂન 2019માં શું રિયલ એસ્ટેટમાં નવું આવ્યું છે અને શું રિઝલ્ટ છે એમનું એ ડિક્લેર કર્યું અમે. તો તમે જોઈએ તો અમદાવાદમાં કરીબન રેસિડેન્શિયલ સેલમાં લગભગ હવે ઇન્વેન્ટરી ખાલી 10,000ની રહી છે, જે માત્ર 2-3 ક્વાર્ટરની છે. કારણ એના કારણે ઘણું સ્ટેબલ માર્કેટ કહેવાય અમદાવાદ. કરીબન 8,200 ફ્લેટનું સેલ થયું છે અમદાવાદમાં, એ ઘણું સ્ટેબલ છે. પ્રાઇસ બી લગભગ 2% વધ્યા છે. સો ઓવરઓલ અમદાવાદ માર્કેટ ઘણું સ્ટેબલ છે અને કોઈ ખાસ આમ સ્ટ્રેસ ના ગણાય અમદાવાદમાં. ઓવરઓલ વેરી સ્ટેબલ અમદાવાદ માર્કેટ. ઓફિસ લીઝિંગમાં જોઈએ તો અમદાવાદમાં ઓફિસ લીઝિંગ લગભગ 25% વધી ગયું છે, જે લાસ્ટ ઇયર 4.5 લાખનું હતું એ અત્યારે 6 લાખ સ્ક્વેર ફીટનું છે. અને અમદાવાદમાં જે લાસ્ટ ઇયર 9 લાખનું નવું સપ્લાય હતું એ આ પહેલાં 6 મહિનામાં લગભગ 26 લાખનું નવું સપ્લાય આવ્યું છે. તો ઓવરઓલ સપ્લાય બી ઘણું સ્ટ્રોંગ છે, ટ્રેક્શન બી ઘણું સારું છે. અમદાવાદમાં ઓફિસની સેલ બી ઘણું સારું થઈ રહ્યું છે, લીઝિંગ બી ઘણું સારું થઈ રહ્યું છે. ઓવરઓલ અમદાવાદનું સ્ટેબલ માર્કેટ છે. પ્લસ તમે જુઓ તો નવું ડેવલપમેન્ટ બી ઘણું બધું આવી રહ્યું છે અમદાવાદમાં. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બી ઘણું ડેવલપમેન્ટ, જેમ કે મેટ્રો ફેઝ 1 આવી રહ્યું છે, મેટ્રો ફેઝ 2 આવી રહ્યું છે. ઓવરઓલ ગિફ્ટ સિટી ડેવલપ થઈ રહ્યું છે. તમે જુઓ તો ધોલેરા પ્રોજેક્ટ બી ડેવલપ થયું. તો ઓવરઓલ અમદાવાદમાં ટ્રેક્શન ઘણું સારું છે. પ્લસ વાઇબ્રન્ટ ગુજરાત, મેક ઇન ઇન્ડિયાના કારણે બી અમદાવાદમાં ટ્રેક્શન ઘણું સારું છે. તો ઓવરઓલ કોમર્શિયલ સેગમેન્ટમાં બી અને ઇન્ડસ્ટ્રિયલ સેગમેન્ટમાં બી ઇટ્સ અ ગુડ ડેવલપમેન્ટ અને ઓવરઓલ ટ્રેક્શન આ અમારા પ્રમાણે નેક્સ્ટ 1-2 વર્ષ ચાલુ રહેશે અને ઓવરઓલ ગુડ ટાઈમ ફોર અમદાવાદ. થેન્ક યુ. સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ.